राहुल गांधी नवागाम पहोंच्या છે। રાજકોટમાં જિલ્લા પંચાયત ખાતે રાહુલના સ્વાગતની તૈયારી પણ કરવામાં આવી છે। અત્યારે જિલ્લા પંચાયત ખાતે રોડ અને સ્ટેજ ખાતે ફૂલોની પાંદડી પાથરવામાં આવી છે। કાર્યકર્તાઓ અને લોકો સ્વાગત માટે તૈયાર છે। રાહુલ ગાંધી રાજકોટ ખાતે પહોંચી ચૂક્યા છે। ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ, ખૂબ મહત્વપૂર્ણ પ્રવાસ રાહુલ ગાંધીનો આ ગુજરાત પ્રવાસ માનવામાં આવી રહ્યો છે। રાજકોટમાં ઠેર ઠેર સ્વાગત કરાયું છે। આપ જોઈ શકો છો રાજકોટનો નજારો, સ્ટેજ પર ફૂલોની પાંદડી પથરાઈ છે અને રાહુલને વેલકમ કરવામાં આવી રહ્યું છે। તો આપ જોઈ રહ્યા છો સીધા દ્રશ્યો રાજકોટથી, કે જ્યાં રાહુલ ગાંધી પહોંચી ચૂક્યા છે, અનેક લોકો સાથે મુલાકાત થવાની છે, વાતચીત થવાની છે। રાજકોટનો જે હોસ્પિટલ ચોક છે ત્યાં રાહુલ ગાંધીનો રોડ શો છે, ત્યાં પહોંચ્યો છે। અને આપ જોઈ શકો છો તમામ જે આજુબાજુના લોકો છે એ વેલકમ કરવા ઉત્સુક છે, પોસ્ટર્સ લાગી ગયા છે। આપ જોઈ શકો છો સીધા દ્રશ્યો રાજકોટના હોસ્પિટલ ચોકથી, જ્યાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને રાજકોટના સ્થાનિક લોકો રાહુલને વેલકમ કરવા, આપ જોઈ શકો છો સીધા દ્રશ્યો, રાહુલની જે બસ છે તે આવી પહોંચી છે અને તમામ લોકોમાં, કોંગ્રેસના કાર્યકરોમાં ઉત્સાહ છે, લોકો વેલકમ કરી રહ્યા છે રાહુલ ગાંધીને। તો સ્ટેજ પર ફૂલોની પાંદડી પણ પથરાઈ હતી અને રાહુલ તમામ લોકોનું અભિવાદન પણ ઝીલી રહ્યા છે। આપ જોઈ શકો છો રાજકોટમાં અપેક્ષા કરતા કોંગ્રેસને સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે। રાહુલનો બીજો દિવસ રાજકોટમાં પહોંચ્યા છે, થોડા સમય માટે ટ્રાફિક જામ પણ થઈ ગયું છે। તો રાજકોટમાં રાહુલ ગાંધી, બિલકુલ જનક, રાહુલ ગાંધીના બે દિવસના પ્રવાસે છે। બે દિવસ એટલે કે દ્વારકાથી તેઓએ દર્શન કરીને પ્રવાસની શરૂઆત કરી હતી। રાહુલ ગાંધીને ગુજરાતમાં આટલો સારો પ્રતિસાદ મળશે કદાચ કોઈ કલ્પના પણ નહોતી કરી, પરંતુ બે દિવસ દરમિયાન રાહુલ ગાંધીને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। રાજકોટ અને રાજકોટનો હોસ્પિટલ ચોક વિસ્તાર આપ જોઈ શકો છો, હજારોની સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો સ્થાનિકો રાહુલ ગાંધીનું સ્વાગત કરી રહ્યા છે। અર્પણ જોડે છે, અર્પણ, રાહુલ ગાંધીનો રોડ શો ક્યાં પહોંચ્યો છે, શું વિગતો? જી, વાત કરીએ તો હાલમાં જ રાહુલ ગાંધીનો કાફલો રાજકોટ શહેરનો જે હોસ્પિટલ ચોક છે ત્યાંથી પસાર થઈ અને જિલ્લા પંચાયત ભવન છે ત્યાંથી આગળ વધી રહ્યો છે અને એ બાદ આખરમાં જે હેમુ ગઢવી હોલ છે ત્યાં કાફલો પહોંચ્યો અને ત્યાં રાહુલ ગાંધી જે શહેરના અગ્રણી લોકો છે, જે બુદ્ધિજીવીઓ છે, તેમની સાથે વિચાર વિમર્શ કરશે, સંવાદ કરશે। એટલે લોકોમાં ખૂબ જ ઉત્સાહ હતો, ભલે નિયત સમય કરતા જે કાફલો છે તે 2 કલાક અહીંયા ખૂબ જ લેટ આવ્યો છે, તેમ છતાં પણ કોંગ્રેસના કાર્યકરોમાં ખૂબ જ મોટો ઉત્સાહ હતો। રાહુલ ગાંધીના આવતા પહેલા રોડની ઉપર ગુલાબની જે પાઘડીઓ છે તેની એક પ્રકારની આખી ચાદર જ બનાવી દેવામાં આવી હતી અને તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું। અને તે બાદ રાહુલ ગાંધી પણ કોંગ્રેસના કાર્યકરોનો ઉત્સાહ જોઈને બસની જે બહાર તરફ જે મુખ્ય ગેટ છે ત્યાં આવીને ઉભા રહી ગયા હતા અને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું। હાલમાં રાહુલ ગાંધીનો કાફલો હોસ્પિટલ ચોકી નીકળી ચૂક્યો છે અને જે જિલ્લા પંચાયત ભવન છે તે તરફ આગળ વધ્યો છે અને થોડીક જ ક્ષણોમાં હેમુ ગઢવી હોલ, કે જે આજના રોડ શો નો છેલ્લો સ્પોટ છે, ત્યાં પહોંચશે। જી, રાજકોટ વાસીઓમાં ઉત્સાહ છે? હજી વાત કરીએ તો એક રાજકીય કાર્યક્રમ છે, એટલે સામાન્ય જનતાની વાત કરીએ તો તેમનો અહીંયા જોઈએ એટલો ઉત્સાહ હાલ જોવા મળ્યો નથી, પરંતુ કોંગ્રેસના જે કાર્યકરો હતા કે જેમને અહીંયા લાવવામાં આવ્યા હતા, તો કેટલાક પોતાની મરજીથી આવ્યા હતા, તેમની ભીડ જોવા મળી, પરંતુ જેવો રાહુલ ગાંધીનો કાફલો નીકળ્યો તે સાથે તમામ કાર્યકરો પણ અહીંયાથી રવાના થઈ ગયા છે અને ટ્રાફિક પણ પૂર્વવત થઈ ગયો છે, એટલે સામાન્ય જે જનતા કહીએ તો તેમને આ રોડ શો માં કોઈ ઉત્સાહ હતો નહીં તેવું કહી શકાય છે। બિલકુલ બિલકુલ, આભાર અર્પણ। તો આપ જુઓ કે સંજીવની તાજેતરમાં જ વડાપ્રધાન મોદીએ રાજકોટમાં રોડ શો કર્યો હતો, એ સમયે અભૂતપૂર્વ પ્રતિસાદ વડાપ્રધાને મળ્યો હતો। રાહુલ ગાંધીનો જે રોડ શો છે એને પણ સફળતા મળી રહી છે, આપ જોઈ શકો, અપેક્ષા કોંગ્રેસને ખુદ નથી પરંતુ અસંખ્ય લોકો આવી રહ્યા છે। તો આપ જોઈ શકો છો રાજકોટના હોસ્પિટલ ચોકથી હવે જિલ્લા પંચાયત ભવન જશે, ત્યાંથી હેમુ ગઢવી હોલ અને હેમુ ગઢવી હોલમાં રાહુલ ગાંધી સીધો સંવાદ કરવાના છે।